નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું વિદ્યાકુલની અંદર ધોરણ અગિયાર કોમર્સની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં નવમું પ્રકરણ રાષ્ટ્રીય આવક આપણે ભણી રહ્યા છે હવે મિત્રો રાષ્ટ્રીય આવકની અંદર આ લેક્ચરની અંદર આપણે એક સરસ મજાનો એવો વિષય મુદ્દો ભણવાના છે જે બહુ મહત્ત્વનો છે બહુ અગત્યનો છે રસપ્રદ છે આપણે આ વિડિયોની અંદર એવા અર્થતંત્રની વાત કરવાના છે જે વિશિષ્ટ પ્રકારનું છે વ્યવહારમાં ક્યાંય જોવા મળતું નથી પણ છતાં એટલું ઇન્ટરેસ્ટિંગ છે કે જાણવાની મજા આવે એવું છે અને એના આધારે આપણી રિયલ લાઈફમાં કેવા કેવા ચેન્જીસ થાય છે એ પણ જાણવાની મજા આવે એવું છે બરાબર એટલે કોન્સેપ્ચ્યુઅલ છે માત્ર સૈદ્ધાંતિક છે પણ એના આધારે આપણે આપણું જે અર્થતંત્ર છે જે વ્યવહારમાં જોવા મળે છે એને સમજવામાં બહુ બધો લા ટેકો મળે એમ છે બહુ બધો મદદ મળે એમ છે એટલા માટે સમજવાનો પ્રયત્ન કરવાના છે વાયદેવ હું તમને ત્યાં જેના વિશે કહી રહ્યો છું એ છે અલિપ્ત અર્થતંત્ર કેવું અલિપ્ત અર્થતંત્ર ઓકે આમ તો બે પ્રકાર છે અર્થતંત્રને અલિપ્તને ખુલ્લું બરાબર ખુલ્લું અર્થતંત્ર એવું છે કે જે અત્યારે આપણને આપણું જે ભારતનું અર્થતંત્ર છે ઓલમોસ્ટ વિશ્વના બધા દેશોના અર્થતંત્ર કેવા છે ખુલ્લા અર્થતંત્ર છે અને એક બીજો પ્રકાર છે અલિપ્ત અર્થતંત્ર આ અલિપ્ત અર્થતંત્ર એવું છે કે જે માર્કેટમાં બજારમાં દુનિયામાં કોઈ દેશનું એવું અર્થતંત્ર નથી કે જે અલિપ્ત હોય પણ કોને કહેવાય અલિપ્ત અર્થતંત્ર કોણ કોણ હોય એમાં સરકાર એમાં શું કરે આયાત નિકાસ થાય કે ન થાય વિદેશ વેપારની શું હાલત હોય રાષ્ટ્રીય આવક એમાં કઈ રીતે વધારે ઓછી હોય કઈ રીતે ક્યાંથી ક્યાં જાતી હોય આવકનો પ્રવાહ કેવો હોય એ ટુ ઝેડ બધું આજના લેક્ચરમાં આપણે સમજવાના છે એટલે ઇન શોર્ટ આજનો લેક્ચર આપણો અલિપ્ત અર્થતંત્ર વિશે છે એમ તમે કહી શકો ઓકે ચાલો સમજવાની શરૂઆત કરીએ પ્રશ્નનું ટાઇટલ મુદ્દાનું ટાઇટલ કંઈક એવું છે કે અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ ચક્રાકાર પ્રવાહ એટલે વાળો બરાબર સતત અને સતત ચાલુ રહે એ ચક્રાકાર પ્રવાહ સમજાવો પરીક્ષાની અંદર પાંચ માર્ક્સમાં પણ પૂછી શકાય એવો સરસ મજાનો સવાલ છે તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ચલો હવે સૈદ્ધાંતિક રીતે જોવા જાઉં બરાબર ને તો થિયરિટિકલ જોવા જાઉં તો અર્થતંત્રના બે પ્રકાર છે બરાબર ને કયા કયા તો કે એક તો અલિપ્ત અર્થતંત્ર અને બીજું છે ખુલ્લું અર્થતંત્ર બરાબર ને આ બહુ નાનું હોય બંધિયાર હોય આયાતનિકાસ ઝીરોના લેવલે થતી હોય એને કરતાં ખુલ્લું અર્થતંત્ર ઓપન ઇકોનોમી કહેવાય કે જેમાં બધા દેશો સાથે વેપાર કરવાની પૂરી છૂટછાટ આની અંદર હોય એવું આમાંનું કાંઈ ન હોય આમાંથી આપણે કોના માહિતી મેળવવાના છે અલિપ્ત વિશે ખુલ્લું કહી દો એટલે અલિપ્ત કયું ખબર પડી જાય વિશ્વના તમામ દેશો સાથે પૂરતા પ્રમાણમાં કરી શકો વસ્તુક સેવાનું ઉત્પાદન પણ પૂરતા પ્રમાણમાં થતું હોય ખાનગી ક્ષેત્ર પર અંકુશ ન હોય સરકાર એક્ટિવલી પાર્ટિસિપેટ લે ભાગ લેતી હોય બહુ બધા પક્ષકારો હોય કે જનતાને ગ્રાહકને સરકારને અધિકારીને કંપનીઓને એકમોને ઉદ્યોગને ઘણા બધા પક્ષકારો એની અંદર આપણને જોવા મળે છે એટલે સમાજે એની વિગતવાર રજૂઆત થાય ઉત્પાદનના સાધનો એના માલિકો એનો ઉપયોગ કરનારો એનું વળતર ચૂકવનારાઓ એ બધાનો સમાવેશ આની અંદર થાય અને આની કરતા વિરુદ્ધ બીજું અર્થતંત્ર છે કયું છે એ અલિપ્ત અર્થતંત્ર છે જેમાં આમાં જે જોવા મળે એનું કાંઈ ન હોય પણ કેવું હોય તો ચાલો જરા જોવાનો પ્રયત્ન કરીએ તો પહેલું આપણને કીધું છે કે અલિપ્ત અર્થતંત્ર એટલે એવું અર્થતંત્ર કે જેમાં વિદેશ વેપારની કોઈ ભૂમિકા હોય નહીં એટલે ઇન શોર્ટ વિદેશ વેપાર સાવ ઝીરોના લેવલે હોય વિદેશ વેપાર જ ન થતો હોય વિદેશ વેપાર કેવો હોય સાવ ઝીરો મતલબ નો આયાત થાય નો નિકાસ થાય આ ક્લોઝડ ઇકોનોમી છે કે જેમાં દેશને હવે તમને એમ થાય કે વિદેશ વેપાર ન થાય તો એટલી બધી વસ્તુ આવે કઈ રીતે તો જો આ સૈદ્ધાંતિક છે ખાલી કન્સેપ્ચ્યુઅલ છે એવું સમજી લ્યો કે જે દેશમાં જેટલી પણ વસ્તુ સેવાની જરૂર હોય એ બધાનું ઉત્પાદન ક્યાં કરવામાં આવે દેશમાં દેશમાં કરવામાં આવે બીજે ક્યાંય કરવામાં આવે નહીં ન હોય તો બનાવવામાં આવે હોય તો તો વાપરવાની છે જ આયાત ન કરવામાં આવે ખૂટતું હોય તો અને વધારે પડતું હોય તો એની નિકાસ એ ન થાય બસ દેશમાં દેશમાં એનો વહીવટ થઈ જાય આ ક્લોઝડ ઇકોનોમી છે અલિપ્ત અર્થતંત્ર છે જેમાં વિદેશ વેપાર સાવ ઝીરો હોય બરાબર ને અત્યારે તો કેવું છે કંડિશન વ્યવહારમાં કે ભાઈ તમારી પાસે કે આપણે ભારત દેશે ખેત પેદાશો બહુ પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદિત કરે છે ઉત્પાદન કરે છે તો આપણે એની નિકાસ કરીએ છીએ અને પેટ્રોલિયમની અછત છે આપણે ત્યાં પેટ્રોલિયમ આપણે ન ઉત્પાદન કરી શકતા તો આપણે એની શું કરીએ છે આયાત લઈ લઈએ છે અને આપણું કામ ચલાવીએ છે બરાબર પણ આ અલિપ્ત અર્થતંત્રમાં કેવું છે કે જે વસ્તુની જરૂર હોય એનું ઉત્પાદન દેશવંત દેશમાં થાય અને જે વસ્તુ વધારે પડતી હોય એ આપણે આયાત કરતા નથી એ એમ નામ ચલાવી લઈએ છે એટલે વધારે પડતું ઉત્પાદન હોય તો નિય નિય વાપરી ખાવાનું અછત હોય તો વિદેશમાંથી મંગાવાનું નહીં સ્વનિર્ભ આત્મનિર્ભર કહી શકાય ને તો આત્મનિર્ભર થઈ જવાનું અલિપ્ત અર્થતંત્ર છે વિદેશ વેપાર ક્યાંય ક્યાંય ઝીરોના લેવલે સાવ મેં કીધું એમાં વિદેશ વેપાર સાવ ઓછો હોય સાવ બંધ હોય ઓકે લખ્યું છે કે આવા અર્થતંત્ર ને અન્ય દેશો સાથે કોઈ પણ પ્રકારના આર્થિક નાણાકીય લેવડ દેવડના વસ્તુક સેવાની લેવડ દેવડના ટેકનોલોજીની લેવડ દેવડના મૂડી શ્રમ નિયોજક કાંઈ કાંઈ કોઈ પણ વસ્તુ સેવાની લેવડ દેવડ આ અર્થતંત્રમાં અલિપ્ત અર્થતંત્રમાં થાય નહીં એટલે એવું અર્થતંત્ર સાવ બંધિયાર કહી શકો તમે ઓકે દેશ દેશ સાથે આયાત નિકાસ પણ થાય નહીં દેશ દેશ વચ્ચે આયાત નિકાસ નહીં થાય ભારત અને અમેરિકા ચીન અને ભારત અત્યારે કેમ રશિયા અને ભારત ને યુક્રેન રશિયા અને ચાઈના જાપાન બધા દેશો એકબીજા સતત તોડા ઓછા વધારે લેવલે આપણે આયાત નિકાસ સતત અને સતત કરી રહ્યા છીએ બરાબર ને આપણે સતતની આયાત નિકાસ કરી રહ્યા છીએ બધા દેશો દેશો અંદરોઅંદર આયાત નિકાસ કરે છે એટલે આ અર્થતંત્રમાં કોઈ પણ એક દેશ બીજા દેશ અરે આયાત નિકાસ કરતા હોય નહીં સામે પક્ષે અલિપ્ત અર્થતંત્ર કેવું હોય છે સ્વાવલંબી હોય છે સ્વાવલંબી એટલે જે જોતું હોય એ બનાવી નાખવાનું બીજા પાસે કાંઈ માગવાનું નહીં અને સ્વાવલંબી કેવાય પોતાના ઉપર આધારિત હોય કોઈ બીજા દેશ પાસે કાંઈ માગે નહીં અને પોતાની પાસે હોય આપે નહીં આપે નહીં માગે નહીં એટલે હોય ને આપણે ફ્રેન્ડ સર્કલમાં એક ફ્રેન્ડ તો એવો હોય જ કે રિસેસ પડે ને તો રિસેસ પડે તો એ નાસ્તાનો ડબ્બો લઈ દઈ ખૂણા જઈને ખાઈ લે એકલો એકલો એ કોઈને પાંચ માગે નહીં ને પોતાનું કોઈને આપે નહીં બરાબર ને તો આલિપ્ત અર્થતંત્ર વાળો કહેવાય સ્વાવલંબી બરાબર કે દેશમાં વધારે પડતું હોય તો કોઈ એ ન કરે ઘટતું હોય તો એ આયાત ન કરે આવું વિચિત્ર વિચિત્ર અર્થતંત્ર છે બહુ બધા એના લક્ષણો છે હવે સામે પક્ષે જો ખુલ્લું અર્થતંત્ર કેવું છે તો ખુલ્લા અર્થતંત્રમાં વિદેશ વેપારની ભૂમિકા હોય મતલબ વિદેશ વેપાર હોય અન્ય દેશો સાથે અર્થતંત્રને આયાત નિકાસના પણ સંબંધ હોય અન્ય દેશો સાથે આયાત નિકાસ પણ કરતા હોય જરૂર પ્રમાણે અછત હોય દેશમાં તો વસ્તુની આયાત કરતા હોય વધાર પડતો ઉત્પાદન થાતું હોય તેની નિકાસી કરતા હોય એટલે અન્ય દેશો સાથે વિદેશ વેપારના સંબંધો આપણી પાસે હોય ઓકે અને અહીંયા આપણે બહુ સરળતા રહી શકે એટલા માટે એમ તો બે માં રાષ્ટ્રીય આવકનો પ્રવાહ સતત ફેર્યા કરે આખા દેશમાં પણ માત્રને માત્ર અલિપ્ત અર્થતંત્ર છે એને ધ્યાનમાં રાખીને એનો ચક્રાકાર પ્રવાહ કેવો હોય અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવક કઈ રીતે આગળ પાછળ જાતી હોય એને ધ્યાનમાં લઈને આપણે ભણવાના છે ઓકે હજુ ઉત્પાદન આવક અને ખર્ચ ક્યાં ક્યાં થાય કોણ કોણ કરે એવું આપણે સમજવા માટે શું શરૂ થાય આવક કઈ રીતે મળે ખર્ચ કોણ કરે અને કઈ રીતે એનું ચક્ર ચાલ્યા કરે એ સમજવા માટે આખા દેશને આપણે બે વિભાગમાં વેચી દેવાના છે કયા કયા એક તો ધંધાદારી પેઢીઓ અને બીજા છે સાધનના માલિકો ધંધાદેરી પેઢું એટલે કોણ આપણી ભાષામાં ઉત્પાદકો કોણ ઉત્પાદકો ઉત્પાદકો શું કરે વસ્તુક સેવન ઉત્પાદન આના બીજા કોણ છે સાધનના માલિકો કયા સાધનના માલિકો તો કે ઉત્પાદનના સાધનના માલિકો ઉત્પાદનના ચાર સાધનો છે જમીન મૂડી નિયોજક એ જમીન મૂડી શ્રમ નિયોજક ઈ ઉત્પાદનના ચાર સાધનના બધા માલિકો છે જેને આપણે કુટુંબો પણ કહી શકો ઓકે અને આ જે ઉત્પાદકો છે એ સિવાય વેપારી પણ કહી શકો આ લોકો છે વસ્તુ બનાવી બનાવીને વેચે કોને વેચે આ લોકોને અને આ લોકો ઉત્પાદનના સાધનો પૂરા પાડે હજુ આમની પાસે વેપાર કરવાની ટેકનિક છે પણ ઉત્પાદનના સાધનો નથી આમની પાસે ઉત્પાદનના સાધનો છે પણ આમની પાસે વસ્તુ નથી એટલે આ બંનેની વચ્ચે લેવડ દેવડ લેતી દેતી થયા કરે અને આ બંનેની વચ્ચે જેટલી લેતી દેતી થાય એને આપણે રાષ્ટ્રીયનો ચક્રાકાર પ્રવાહ કહીએ છીએ આવ જોઈએ કઈ રીતે આ બંને પક્ષકારો વચ્ચે લેવડ દેવડ લેતી દેતી થાય એ જરાક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ચાલો જો આવું કંઈક ચક્ર છે આવી કંઈક સાયકલ છે જે તમને દેખાઈ રહી છે બરાબર ને હવે જો અહીંયા હું તમને વન ટુ થ્રી ફોર ફાઈવ એમ નંબર આપતો જશ કે સૌથી પહેલું શું થાય સૌથી બીજું શું થાય ત્રીજું શું થાય પેલા એક સાથે સમજાવી દઉં છું પણ ચોપડીમાં ટર્ન બાય ટર્ન જે આપ્યું છે એ પ્રમાણે આપણે સમજવાનો પ્રયત્ન કરશું સૌથી પહેલાં કોણ પહેલ કરે છે આ તો તેમ થાય કે ચકડું છે ઈ શરૂ ક્યાં થાય ને પૂરું ક્યાં થાય ટપો જ પડતો અમને તો સાદી ભાષામાં સમજો કે સૌથી પહેલા શરૂઆત ક્યાં થાય અહીંયા 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 થાય ઉત્પાદન કરતા એકમો છે ને કંપનીઓ જે આપણે ધંધાદારી પેઢી લખ્યું તો જે લોકો ઉત્પાદન કરે છે વસ્તુ સેવાનો પ્રોબ્લેમ ક્યાં છે કે એમને વસ્તુ સેવાનો ઉત્પાદન કરવા માટે જરૂર પડે શેની જરૂર પડે તો કે ઉત્પાદનના સાધનોની લોચો ક્યાં છે કે ઉત્પાદનના સાધનોની જરૂર પડે પણ આમની પાસે એક ઉત્પાદનનું સાધન નથી કોઈની પાસે પડ્યા છે સાધન માલિકો એટલે કે કુટુંબો પાસે પડ્યા છે આમની આમની પાસે પાસે પડ્યા છે પડે એટલે પહેલો તબક્કો આ થાય ઓકે કે આ લોકો છે ઉત્પાદન કરવા માટે ઉત્પાદનના સાધનો માગે કોની પાસે જ માગે સાધનના માલિકો પાસે જ માગે લાવો ઉત્પાદનના સાધનો અહીંયા નહી સોરી એકડો ખોટી જગ્યા લખ્યો મે ક્યાંથી આ ભાઈ તો અહીંયા

એટલે જો લખ્યું છે કે પેઢી ઉત્પાદન માટે જરૂરી સાધનો જેમ કે જમીન મૂડી સામ અને નિયોજક એ કુટુંબો પાસેથી ખરીદે ન ખરીદી શકે તો ભાડે લે બરાબર અને પછી શું કરે વસ્તુ સેવાનું ઉત્પાદન કરે હવે આ આમના તો ઘરના કઈ ઉત્પાદનના સાધનો હતા નહીં કોના હતા આ લોકોના આ લોકો કઈ મફતમાં ઉત્પાદનના સાધનો વાપરવાનું આપે ને બદલામાં કઈક પૈસા લે ને કે ભાઈ લાવો ભાઈ મફતમાં નહીં ઉત્પાદનના સાધન વાપરવા આપીએ એટલે આજે સાધન માલિકો છે આમની પાસેથી માંગશે વળતર લાવો વળતર તો આપણને બધાને ખબર છે કે જમીનના માલિકો છે જમીનના માલિકોને શું ચૂકવવું પડે ભાડું મૂડી છે શું ચૂકવવું પડે વ્યાજ શ્રમને શું ચૂકવવું પડે વેતન નિયોજકને શું દેવું પડે નફો આપવો પડે એટલે આ ઉત્પાદનના ચાર સાધનો જે આવ્યા એના બદલામાં ઉત્પાદકે શું કરવું પડે ચારે ચાર ઉત્પાદનના સાધનોને વળતર દેવું પડે ઓકે એટલે વળતર ચૂકવામાં આવે કયું કયું વળતર તો કે ભાડું વ્યાજ નફો એટલે સાધન માલિકો ઉત્પાદનના સાધનો કુટુંબો ને આપે અને એના બદલામાં ઉત્પાદન કરતા એકમો છે એ વળતર આપે એટલે વળતરમાં શું થાય આ રીતે હું કલર બદલાઈ નાખું એટલે તમને વધારે ખ્યાલ આવ્યો ઓકે કલર કલર કેવો કલર ડૂઢિયા કલર તો જુઓ બરાબર તો આ રીતે હું આમ જોઈ લો જોઈ શકો તમે ડન એટલે અહીંયા બીજી પ્રોસેસ છે બીજો તબક્કો આવ્યો કે જેમાં ઉત્પાદન કરતા નાણાં ચૂકવ્યા કયા કયા સ્વરૂપમાં નાણાં ચૂકવ્યા તો કે ભાડું વ્યાજ નફો આ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરવા બદલ અને કોને નાણાં ચૂકવ્યા તો કે સાધન માલિકોને નાણાં ચૂકવ્યા ને આ લોકોને નાણાં ચૂકવ્યા એટલે રૂપિયા કોઈની પાસે આવી ગયા આમની પાસે એટલે આમને આમની પાસે નાણાં મળ્યા નાણાં મળ્યા કે આમને આવક મળી વોટ એવર જે કોઈ ઓકે એટલે આ કેટલામાં તબક્કો થયો બીજો ક્લિયર થાય છે કે નહીં એટલે અહીંયા શું પરિણામ આવ્યું એ પરિણામ આવ્યું કે પેલા એટલે આ લોકોએ ઉત્પાદનના સાધનોને વળતર આપ્યું ભાડું વ્યાજ વેતન નફો વળતર કોને દીધું સાધનના માલિકો એટલે કે કુટુંબોને ઓકે આમની પાસે રૂપિયા હતા એમણે ખર્ચો કર્યો ખર્ચો કર્યો વસ્તુ સેવન ઉત્પાદન કર્યું અને પછી વળતર સ્વરૂપે આ ચારે ચાર ઉત્પાદનના સાધનો વાપર્યા એટલે વળતર સ્વરૂપે રૂપિયા કોઈની પાસે આમની પાસે ઓકે આમની પાસે આવક આવી ગઈ આમની પાસે વસ્તુક ઉત્પાદન થઈ ગયું ઉત્પાદન થઈ ગયું એટલે હવે શું થશે કે આ લોકો છે ઉત્પાદન કર્યું તો વેચેક અને આ હોય છે કે એમને પોતાનું જીવન ટકાવવા માટે વસ્તુક સેવાઓ ખરીદવી પડે વસ્તુક સેવાઓ ખરીદવી પડે પણ ખરીદી ખરીદવી પડે કોઈ પાસેથી ખરીદશે પેઢીઓ પાસેથી એમની પાસે ઉત્પાદન છે એટલે ત્રીજો તબક્કો અહીં શરૂ થાય ત્રીજા તબક્કામાં શું આવે ઓકે ચાલો જોઈ લે ત્રીજા તબક્કામાં શું આવે કે ત્રીજા તબક્કામાં એ વેચે કોને વેચે આ કુટુંબોને વેચે કારણ કે આમની પાસે રૂપિયા છે ને આમની પાસે વસ્તુ છે વસ્તુવાળા આમને વેચે રૂપિયાવાળા પેમેન્ટ કરે એટલે ત્રીજા તબક્કામાં એવું થાય કે વસ્તુઓનું વેચાણ કરે કોણ વેચાણ કરે

એટલે ચુકવણી કરે એટલે કેટલો મુદ્દો થઈ ગયો ચોથો મુદ્દો થઈ ગયો તો ચુકવણીમાં શું કરે તો કે નાણાં એ ચુકવણી કરે તો સાધન માલિકો કુટુંબોને શું થયો એ ખર્ચ થયો કહેવાય ઓકે એટલે આ રીતે હવે રૂપિયા આમની પાસે હતા પણ આપણે વસ્તુ સેવા ખરીદવા માટે બરાબર કોને આપ્યા રૂપિયા ઉત્પાદક એટલે ઉત્પાદક પાસે રૂપિયા આવી ગયા આ વાળી પાસે રૂપિયાનો ઉપયોગ કરીને આમની પાસેથી સાધનો ખરીદશે ઉત્પાદન કરશે આ લોકોને ભાઈ રૂપિયા આવી ગયા આ રૂપિયાનો ઉપયોગ કરીને વસ્તુ ખરીદે બદલામ પેમેન્ટ કરશે રૂપિયા આમની પાસે આવી ગયા આ લોકો રૂપિયાનો ઉપયોગ કરશે ઉત્પાદન કરશે વસ્તુ આપશે રૂપિયા પાસે આવી ગયા આમ સતત અને સતત ચક્ર ને ચક્ર ને ચક્ર ને ચક્ર ચાલ્યા કરે કોઈ દી અટકે નહીં પણ કયા અર્થતંત્રમાં અલિપ્ત અર્થતંત્રમાં આવું થાય છે લખ્યું છે કે પેઢીઓ જે વસ્તુ સેવાનું ઉત્પાદન કરે એને વેચાણ માટે બજારમાં મૂકે

પ્રવાહ પેહલા ક્યાં જતો તો ઉત્પાદકો પાસેથી કુટુંબ પાસે હવે રૂપિયા ક્યાંથી એકમો પાસે એટલે રૂપિયા ક્યાં જશે અહીંયા ઓકે એટલે અહીંયા નાણાંનો પ્રવાહ સતત અને સતત ચક્રાકાર ચાલતો રહે એવું સાદું સમજો કે ઉત્પાદનના સાધનો ઉત્પાદન એકમો ખરીદે એટલે રૂપિયા એમણે ચૂકવવા પડે એ કોને મળે સાધન માલિકોને સાધનમાં લીક હોય એટલે કુટુંબો વસ્તુક સેવા વાપરે વસ્તુક સેવા તૈયાર વસ્તુક સેવા એ ખરીદવી પડે ખરીદવા બદલ નાણાં કોને દેવા પડે આ લોકોને એટલે આ નાણાં આપે આ નાણાં અને સતત ચક્ર ચાલ્યા કરે અને આ કેવી કેવો પ્રવાહ કહેવાય એને ચક્રાકાર પ્રવાહ કહેવાય સમજણ પડી ચાલો ચલો આગળ લખ્યું છે કે નાણાંનો ઉપયોગ કરીને પેઢી સાધનો ફરીથી બનાવે ફરીથી બનાવીને ઉત્પાદન કરે ઉત્પાદન કરીને કુટુંબોની ચુકવણી કરે કુટુંબ વળી પાછા વસ્તુ સેવાઓ ખરીદે અને પેઢીઓને નાણાં ચૂકવે આમ સતત અને સતત સાયકલ બાય સાયકલ સતત અને સતત ચાલ્યું કરે આમ પેઢીઓ તરફથી કુટુંબો તરફ કુટુંબો તરફથી પેઢીઓ તરફ આમ સતત અને સતત આ ચક્ર ચાલ્યો કરે જે સતત નાણાંનો પ્રવાહ વહેતો રહે આપણે તો એ સમજવાનું છે કે રૂપિયા પહેલાં કોઈની પાસે હતા આમની પાસે એ કોઈની પાસે ગયા કુટુંબો પાસે વળી પાછા રૂપિયા કોઈની પાસે આવ્યા આમની પાસે આમ સતત અને સતત ચક્ર ચાલ્યા કરે અને એના કારણે આખે આખું તંત્ર આખે આખું અર્થતંત્ર આખે આખું અર્થ તંત્રની બધી પ્રવૃત્તિઓ સતત અને સતત ચાલ્યા કરે અને આપણને ફાયદો થયા કરે કોઈ પણ માણસ કોઈ પણ કામ કરી શકે એની અંદર ચક્રીય પ્રવાહ દર્શાવે છે કે રાષ્ટ્રીય આવક છે કેટલી રીતે માપી શકો ત્રણ રીતે બરાબર કઈ કઈ ત્રણ વસ્તુ આપણે મેઇન આમાં જોઈ એક તો આ જો લોકો ઉત્પાદન કરતા એકમાં શું કરે છે ઉત્પાદન એક તો પહેલો કોન્સેપ્ટ ખબર પડી ગઈ કે શું આવ્યું આમાં ઉત્પાદન આવ્યું ઉત્પાદન ઉત્પાદન કરવા માટે ઉત્પાદનના સાધનો છે એ એમને ખરીદવા પડ્યા આમની પાસે લેવા પડ્યા આમની પાસેથી લેવા પડ્યા એટલે ઉત્પાદન કરતા એક ઉત્પાદન કરતા ચારે ચાર સાધનો વળતર આપ્યું વળતર આપ્યું ને એ વળતર આપ્યું એ આ લોકોનું આ લોકોએ જે ઉત્પાદનના સાધનોના જે વળતર આપ્યું એ વળતર સાધન માલિકો માટે શું કહેવાય આવક એટલે આમને આવક થઈ એટલે આવકનો કોન્સેપ્ટ આવ્યો બીજો એટલે પહેલો કોન્સેપ્ટ કયો છે ઉત્પાદનનો હું લખી નાખું છું મોટા અક્ષરે બીજો કોન્સેપ્ટ કયો છે આવક હવે આ લોકો જીવન ટકાવવા માટે વસ્તુક સેવાઓ ખરીદવી પડે ખરીદવા પડે નાણાં ચૂકવવા પડે ખરીદવા માટે નાણાં ચૂકવવા પડે અને જે નાણાં ચૂકવવાય ખર્ચ આખું જે નાણાંનો ચક્રીય પ્રવાહ છે રાષ્ટ્રીય આવક જે ચક્રીય પ્રવાહ છે એમાં ત્રણ પ્રવૃત્તિ મુખ્ય થાય કઈ કઈ ત્રણ પ્રવૃત્તિ મુખ્ય થાય ઉત્પાદન આવક અને ખર્ચ ઓકે અને એટલા માટે કહી શકાય કે રાષ્ટ્રીય આવક છે ત્રણ રીતે તમે માપી શકો ઉત્પાદનના આધારે માપી શકો આવકના આધારે માપી શકો અને ખર્ચના આધારે માપી શકો છ સજમેન્ટ પડી ગઈ ક્લિયર થઈ ગયું તો આ આપણો અલિપ્ત અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રીય પ્રવાહ છે ઓકે ચાલો અહીંયા સુધી મને આશા છે કે તમને ખાસ સમજણ પડી હશે માહિતી ગમી હશે જો આ એવું અર્થતંત્ર છે કે વ્યવહારમાં ક્યાંય જોવા નથી મળતું કોઈપણ દેશમાં આવું અર્થતંત્ર હજી સુધી ક્યાંય અમલમાં આવ્યું નથી પણ સમજી લેવાનું કે છતાંય કેમ ભણવાનું તો એના ખબર પડે કે કોણ કોને રૂપિયા ચૂકવે કોણ કોની પાસેથી શું મેળવે એનો એ શું ઉપયોગ કરે નાણાં કઈ રીતે એક પક્ષ પાસેથી બીજા પક્ષકાર પાસે જાય એ આપણે જો સરળતાથી જાણવું છે સમજવું છે માણવું છે તો એના માટે અલિપ્ત અર્થતંત્રવાળો વાળો કોન્સેપ્ટ ખૂબ ખૂબ ઉપયોગી છે સમજાણું એટલે એ દ્રષ્ટિએ આ અલિપ્ત અર્થતંત્ર છે મેં કીધું એમ બજારમાં ક્યાંય જોવા નથી મળતું ખાલી કોઈ એવું તો બને જ નહીં ને કે અર્થતંત્રમાં ઉત્પાદન કરતી પેઢીઓ અને સાધનના માલિક કોઈ બે પક્ષકાર હોય એવું કોઈ દિવસ ન બને પણ આપણે બસ ખાલી ધારી લીધું છે અને આ યાદ રાખજો કે આવું ક્યાંય કોઈ દી માર્કેટમાં બનતું નથી આ બસ ધારણા બાનીને બાની લીધેલું અર્થતંત્ર છે આ બરાબર જેમ કેમ પૂર્ણ રિફાઈ તેમ ભણીને બેઠા છો તો પૂર્ણ રિફાઈ વાળો એવો કોન્સેપ્ટ છે કે બજારમાં ક્યાંય નથી જોવા મળતો તોય કેમ આપણે ભણીએ છીએ કારણ કે એના આધારે અન્ય પ્રકારોની જાણકારી મળે અન્ય પ્રકારોની સમજૂતી મળે ઓકે એટલે એ વસ્તુને ખાસ મિત્રો ધ્યાનમાં રાખજો તો તમને વિશેષ સમજૂતી મળશે ખુલ્લા અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવકનો ચક્રીય પ્રવાહ કેવો હોય છે એની ડિટેલમાં સમજૂતી આપણા અગિયારમાં ચેપ્ટરમાં આપી નથી એટલે મેં પણ તમને આપી નથી પણ આગળ જે રાષ્ટ્રીય આવક ગણવાની પદ્ધતિ છે આવકની પદ્ધતિ ખર્ચની પદ્ધતિ ઉત્પાદનની પદ્ધતિ એના વિશે ડિટેલમાં આગળ નવમાં પાઠની અંદર તમારે ભણવાની થશે તો બહુ સરસ છે એની અંદર ધ્યાન દેશો તો વધારે મજા આવશે ઓકે તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર થેન્ક યુ આવજો